મહત્વના સમાચાર. મોદી અટક પર ટિપ્પણી કરવાને લઈને સુરતની કોર્ટે ચુકાદો આપી દીધો છે અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સુરતની કોર્ટે આ ચુકાદો આપ્યો. રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ પ્રણેશ મોદીએ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધી સામે આઈપીસી 500ની કલમ લગાવી હતી ત્યારે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પ્રણેશ મોદીએ દાખલ કર્યો હતો બદનક્ષીનો કેસ, જેમાં રાહુલ ગાંધી દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આજે કોર્ટ ચુકાદો આપી દીધો છે અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જાહેર સભામાં મોદી અટક પર ટિપ્પણી કરી હતી અને ખાસ આક્ષેપ કરવામાં આવ્યો હતો ભાજપ નેતાઓ દ્વારા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તેમણે આ ટિપ્પણી કરી હતી. મનીષ, વધુ શું અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો રાહુલ ગાંધીને જે બગનસીના કેસમાં છે તે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. દલીલ ચાલી હતી, આશરે 5 થી 10 મિનિટ દલીલ ચાલી હતી, ત્યારબાદ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ જે કહેવાય કે 3 વર્ષની અંદરની સજા છે એટલે જામીન માટે અપીલ કરશે. મોટા સમાચાર, કારણ કે હવે જામીન માટે જે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જામીનની જે કાર્યવાહી કરવાની હોય છે ત્યારે અહીંયાથી જામીન આપી દેવામાં આવશે કે પછી અન્ય કોઈ સજાની જોગવાઈ કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. પરંતુ રાહુલ ગાંધીને છે તે આ કેસમાં જે બગનસીબ કેસ હતો, સૌ કોઈ મોદી ચોર છે તેવું કહેવાના કેસમાં હાલ દોષી જાહેર કરવામાં આવ્યા છે અને તેમને સજા સંભળાવવામાં આવશે. પરંતુ 3 વર્ષની અંદરની જે સજા હોય છે ત્યારે જામીનની જોગવાઈ હોતી હોય છે. 10 વર્ષની સજાની અંદરની જે જોગવાઈ હોય છે તેની અંદર 3 વર્ષની જે અંદરની જે સજા છે તેમાં જામીનની જોગવાઈ હોય છે. તે હાલ તો જે જામીનની જે તજવીજ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે બદનક્ષીના કેસમાં છે તે રાહુલ ગાંધીને દોષિત ઠેરાવવામાં આવ્યા છે. જી બિલકુલ, રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં બહાર કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ હશે મનીષ, એમની આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? પીલાબંધી કરી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું જે લોકો છે તેમની સાથે વાતચીત નથી કરવા દેવા, જે પ્લસ સિક્યુરિટી છે અહીંયા જે કહેવાય કે મૂકી દેવામાં આવી છે. એટલે કોંગ્રેસના કોઈ પણ નેતાને અહીં ગાડી પ્રવેશ બંધી નથી આપવામાં આવી રહ્યો. ત્યારે વાત કરીએ તો હાલ તો રાહુલ ગાંધીને દોષિત ઠેરાવવામાં આવ્યા છે. 3 વર્ષની સજા છે. 3 વર્ષની સજામાં સામાન્ય રીતના જે જામીનની જોગવાઈ હોય ત્યારે જામીન મુક્ત કરવામાં, હાલ તો તમામ મામલે કહેવાય કે જામીનની કાર્યવાહી કરવામાં આવી છે અને 5 થી 10 મિનિટ જે આ દલીલ ચાલી હતી દલીલમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હાલ તો જે કહેવાય કે કોંગ્રેસીઓ રાહુલ ગાંધી જે આ કેસ છે તે કેસની વાત કરીએ તો જે સૌ કોઈ મોદી ચોર છે તેવો કેસ હતો અને આ કેસના લઈને 3 વાર રાહુલ ગાંધીએ હાજરી આપી હતી અને આખરે હાજરીના અંતમાં જે દલીલો ચાલી હતી અને આજે કોર્ટના ચુકાદાનો દિવસ હતો. ચુકાદાના દિવસોમાં સ્પષ્ટ કહેવાય કે પ્રધાનમંત્રી મોદીના જે નરેન્દ્ર મોદી છે તેમના વિરોધમાં નિવેદન આપવામાં આવીને જે કહેવાય કે ધારાસભ્ય પ્રણેશ મોદીએ 2019માં આ કેસ દાખલ કર્યો હતો અને ત્યારબાદ અલગ અલગ તારીખો પડી હતી. 2 વાર રાહુલ ગાંધીએ હાજરી આપી હતી અને હાલ આ 3જી વાર હાજરી છે ત્યારે આ હાજરીમાં આજે ચુકાદાનો દિવસ હતો અને ચુકાદાના અંતે જે માનાનો કેસ હતો તેમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા છે. જી બિલકુલ મનીષ, આંગે વકીલ કોઈ પ્રકારની હાલમાં ટિપ્પણી કરી શકે છે ને? આજે જ રાહુલ ગાંધીના વકીલ દ્વારા જામીન માટે અરજી કરી દેવામાં આવશે કે એ પછીની જે છે એ પ્રોસીજર રહેશે? જી બિલકુલ, તો વકીલના જે પુરાવા જે છે તેમના રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ જે છે તે રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા છે. કોંગ્રેસી નેતાઓ અહીં આવી પહોંચ્યા છે. કોંગ્રેસી નેતાઓ સાથે આપણે જાણવાના પ્રયાસો કરીશું કે જે રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા છે અને તેમને સજા સંભળાવવામાં આવી છે, 3 વર્ષની સજાની જોગવાઈ છે, ત્યારે આ કેસમાં અલગ અલગ જે સાહેદો છે તેમને પણ ચેક કરવામાં આવ્યા હતા. તેમને તપાસવાના કહેવાય કે જે મંજૂરી માંગવામાં આવી હતી ત્યારે આદેશ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જે કહેવાય કે જે સમર્થકો છે તે આવી પહોંચ્યા છે. શૈલેષભાઈ, રાહુલ ગાંધીને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે, તમે પણ એક વકીલ છો, શું કહેશો? કોર્ટનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે. આજે જે પણ દોષી ઠેરવ્યા છે કોર્ટે જે કર્યું છે એને કોર્ટે 100% એમને સેલ્યુટ કરીને આગળની જે કાર્યવાહી છે કોંગ્રેસ પાર્ટી કરશે. શૈલેષભાઈ, આ જે દોષિત ઠેરવવામાં આવ્યા છે 499 અને 500 કલમ હેઠળ 999 હેઠળ દોષિત ઠેરવવામાં છે. સજાની જોગવાઈની વાત કરીએ તો કઈ રીતની સજાની, જામીનની વાત કરીએ તો કઈ રીતના જામીન અત્યારે અપાવવામાં આવશે?
જે પ્રકારે અત્યારે જાહેરાત કરી છે જાણ મુજબ મારી મીડિયા મારફતે જાણ મળી છે એટલે ચોક્કસ જે પણ સજાની જોગવાઈઓ હશે કે જે પણ હશે એ કાયદેસરનું જે ચોક્કસ સરકારના જે પણ કાર્યવાહી કોર્ટ મારફતે થઈ છે એ કોર્ટને અમે બધા અનુસરીશું આપણે ભારતીય નાગરિક છે તમામ કોર્ટને અનુસરીશું ચુકાદો તો હવે કઈ રીતે જોઈ શકાય એક રાજકીય રીતે પણ એમાં દખલગીરી કદાચ હોઈ શકે અથવા તો કોઈ પણ હોઈ શકે આગળની રણનીતિ શું રહેશે હવે જે ચોક્કસ અમારા મોવડી મંડળ જે કરશે આગળની રણનીતિ જે નક્કી કરશે શક્યતા તો છે કદાચ જો એમની શેડ્યુલમાં હશે તો સર્કિટ હાઉસ જશે બેલ માટે જે પ્રોવિઝન છે એની તૈયારીઓ ચાલી રહેલી છે ચોક્કસ અમારા વકીલો અમારા જે એડવોકેટ છે રાહુલજી ના એ આગળ જશે બિલકુલ તો જે કોંગ્રેસના સમર્થકો છે અને સૂત્રોતા મુજબ જે આ ચુકાદાને લઈને પડકાર માટે હવે જે રાહુલ ગાંધીના વકીલ છે તે હાઈકોર્ટમાં જશે તેવું જણાવી રહ્યા છે હાલ તો જે સજાની જોગવાઈ છે તે 2 વર્ષની સજા હોય અને આ કેસમાં જે સજા પડી છે ત્યારે આ સજામાં જે કહેવાય કે જામીનના જે તૈયારી છે તે કરવામાં આવી છે પરંતુ જે કેસ ચાલી રહ્યો હતો કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા છે દોષિત જાહેર કરવામાં આવ્યા છે મનીષ આપ અમારી સાથે જોડાલા જ રહેશો તો રાહુલ ગાંધી દ્વારા લોકસભા ચૂંટણી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ફોનલાઈન પર અમારી સાથે રાજેન્દ્ર શુક્લ જે જાણીતા વકીલ છે તે જોડાઈ ચૂક્યા છે સ્વાગત છે આપનું રાજેન્દ્રભાઈ નમસ્કાર સંદેશ ન્યૂઝમાં રાજેન્દ્રભાઈ જ્યારે 500 IPC 500ની કલમ લાગી છે તેમણે મોદી અટક પર ટિપ્પણી કરી હતી હવે શું કાયદાકીય પ્રક્રિયા રાહુલ ગાંધી કરી શકે છે કેટલા વર્ષની આમાં જોગવાઈ હોય છે સજાની કેટલા દંડની જોગવાઈ કરવામાં આવતી હોય છે ભારતીય દંડ સંહિતાની કલમ 500 છે એ બદનક્ષી છે એટલે જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવ્યા અથવા કોઈ ચારિત્ર ખંડનની વાત કરવામાં આવી અથવા જાહેરમાં બદનક્ષી કરવામાં આવી એના માટેની સજા 2 વર્ષની છે એટલે 6 મહિનાથી માંડીને 2 વર્ષ 1.5 વર્ષ એ જે નામદાર કોર્ટ નક્કી કરે પણ મેક્સિમમ સજા 2 વર્ષની જેલની સજા છે તદ ઉપરાંત દંડની જોગવાઈ છે એટલે આ પ્રક્રિયામાં કેટલી સજા કરવામાં આવે છે એ કોર્ટ નક્કી કરશે પણ વધુમાં વધુ સમય 2 છે બીજું કે આની સામે અપીલ થઈ શકે રાહુલ ગાંધી આની સામે અપીલ કરી શકશે બાકી સજા 2 વર્ષ સુધી થઈ શકે બિલકુલ તરત જ જી રાજેન્દ્રભાઈ શું આમાં તરત જ જામીન મળતા હોય છે કે રાહુલ ગાંધી પાસે અત્યારે શું વિકલ્પ છે ના તરત જ જામીન મળે એને અપીલ જામીન કહેવાય અપીલ કરવા માટેના જામીન કહેવાય એટલે 100% જામીન મળે કારણ કે એ મેટર હાઈકોર્ટમાં લઈ જાય અથવા આ ચુકાદો પડકારે આ ચુકાદો ખોટો છે એવું કરવાની પ્રક્રિયા કરે તો એના માટે એમને જામીન 100% મળે અત્યારે જેલમાં નહીં જવું પડે કન્ફર્મ બિલકુલ જેલમાં નહીં જવું પડે કેટલા સમય જ્યારે આવી બદનક્ષીનો કેસ હોય તરત જ જામીન મળી જતા હોય તો કયા પ્રકારે શરતી જામીન મળતા હોય છે એ શરતોમાં તો એક જ વસ્તુ નોર્મલી એ લોકો એવું કહેતા હોય કે દેશ છોડીને ના જવું કદાચ રાહુલ ગાંધીમાં એ કન્ડિશન કઈ મૂકે છે એના પર સવાલ છે બાકી નોર્મલી પાસપોર્ટ જમા લેતા હોય છે બિલકુલ જો રાહુલ ગાંધી હાઈકોર્ટમાં આ કેસને પડકારે છે એટલે કે આ ચુકાદાને પડકારે છે તો સામે જેણે માનહાનીનો દાવો કર્યો છે પૂર્ણેશ મોદી હવે એમણે કયા પ્રકારની કાર્યવાહી કાયદાકીય કરી શકે છે એમણે 2 વસ્તુ થઈ શકે ધારો કે સજા 1 વર્ષની પડી તો એની સામે એન્હાન્સમેન્ટ ઓફ પનિશમેન્ટ એટલે સજા વધારવી એમ એટલે એક અરજી થઈ શકે એન્હાન્સમેન્ટ ઓફ પનિશમેન્ટની અને બીજી અરજી થઈ શકે કે દંડની રકમ ઓછી છે તે વધારો એટલે અપીલ થઈ શકે રાહુલ ગાંધી આ ખોટો ચુકાદો જેવું ઠેરવવા ટ્રાય કરે અને ફરિયાદી પક્ષ સજા વધારવાનો ટ્રાય કરી શકે ઓકે રાજેન્દ્રભાઈ ધન્યવાદ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો તરત જ જામીન મળી શકે છે આઈપીસી 500માં રાહુલ ગાંધી ને એના વકીલ તરફથી એટલું તો કહી ને કે ભાઈ સજા ઓછી કરો કે સજા આ રીતના માણસ છે તો એ રીતે કોર્ટ ડિસાઈડ કરે પછી વકીલ દ્વારા શું જણાવવામાં આવે રાહુલ ગાંધીને હું અંદર નહીં હતો જી બિલકુલ તો જે 2 વર્ષની સજાની જોગવાઈ છે અને જે લાલવાલા વકીલ છે તે સૌપ્રથમ જે પૂર્ણેશભાઈના વકીલ હતા અને દાખલ મેચ કરી હતી ફરિયાદ મેં દાખલ કરી હતી પૂર્ણેશભાઈની જુબાની પણ મેં લીધેલી હતી મારા વખતે જ રાહુલ ગાંધી આવ્યો હતો અને ત્યાર પછી મારા સમાજના પ્રમુખની પણ જુબાની મેં લીધી હતી
ત્યાર પછી એ લોકોના કંઈક પોલિટિકલ ગમે તે હશે એટલે પછી બીજા એડવોકેટ આવી ગયા હતા. બિલકુલ, તો વાત કરીએ જ્યારે આ કેસ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે જે આ કેસના વકીલ હતા પૂર્ણેશભાઈ તરફથી જે તે લાલવાલા હતા અને હાલ લાલવાલા જણાવી રહ્યા છે તે સજા સંભળાવવામાં આવી છે, બે વર્ષથી સજા સંભળાવવામાં આવી છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ રાહુલ ગાંધી અહીં આવ્યું પછી ત્યારે જોવું રહ્યું કે કયા પ્રકારની જે સજા સંભળાવવા જોગવાઈ કરવામાં આવી. જી બિલકુલ, તો ખાસ 4 વર્ષ જૂનો આ કેસ જેમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો, રાહુલ ગાંધીને દોષી જાહેર કરવામાં આવ્યા છે. હવે કોર્ટ કેટલા વર્ષની સજા આપે છે, કારણ કે આઈપીસી 500 હેઠળ આ કલમ હેઠળ 2 વર્ષના સજાની જોગવાઈ હોય છે, પરંતુ તરત જામીન મળી જતા હોય છે એટલે કદાચ આ ચુકાદો આપનાર હશે ત્યારે રાહુલ ગાંધીના વકીલે પણ આ તૈયારી કરી હશે. વધુ અપડેટ હવે મળશે, કારણ કે અંદર કોર્ટમાં હજી પણ કાર્યવાહી કરી શકાય છે. જાણીતા વકીલે પણ અમારી સાથે વાત કરી સંદેશ ન્યૂઝ સાથે અને એમાં એ પણ જણાવ્યું કે 100% જામીન મળી જાય અને ત્યારબાદ રાહુલ ગાંધી જે છે એ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારી શકે છે. તો સામે જે પ્રણેશ મોદી છે કે જેમણે આ માનહાનિનો કેસ કર્યો હતો, તેઓ પણ ક્યાંક એમના પાસે વિકલ્પ છે કે સજાની જોગવાઈ જે છે તે વધારવામાં આવી શકે છે. મનીષ, કેવો પરિસરમાં માહોલ છે, કારણ કે રાહુલ ગાંધી હજી બહાર નથી આવ્યા કોર્ટ પરિસરથી, પરંતુ દોષિત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના અલગ અલગ નેતા કોઈ બીજા કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે. બિલકુલ, વાત કરીએ તો જે સૌથી પ્રથમ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો 2019માં ત્યારે તેમના વકીલ હતા લાલવાલા વકીલ સાથે વાત કરવામાં આવી હતો. ત્યારે જ્યારે આપણે સાથે એમના જે વકીલ છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, હિન્દી મેં બાત કરે, જિગ્નેશ હિંગુ એડવોકેટ સુરત સે, યહાં પર એઝ અ લોયર મેં યહાં પર હાજર થા, કિસી કો રિપોર્ટ, હા મેં પૂરી તરહ વો જિસ उनका सबसे बड़ा आर्ग्यूमेंट यह था कि जैसे राहुल गांधी जी कोर्ट में आए तब उन्हें पूछा गया कि यू आर गिल्टी, व्हाट यू वांट टू से रिगार्डिंग दिस गिल्टी. उन्हें दोषी जाहिर किया तो कोर्ट ने उन्हें पूछा कि आप क्या कहना चाहते हैं, तो उन्होंने कहा कि मैं तो हमेशा करप्शन के खिलाफ आवाज उठाता हूं, ये है तो मैंने ये बोला था, जो भी है इंटेंशियली कुछ नहीं किया था. तो उसके बाद उन्होंने बताया कि आगे की बात मेरे वकील साहब करेंगे, तो राहुल गांधी जी के जो वकील थे उन्होंने बताया कि इसके अगेंस्ट जो भी आप के जो भी इन्होंने किया है उससे किसी को हार्म नहीं हुआ है, ना ही कंप्लेन उनको, ना ही किसी को कुछ हार्म नहीं हुआ है, तो हो सके उतनी कम सजा सुनाई जाए. तो यहाँ पर जो प्रोसिक्यूशन के वकील हैं उन्होंने एक बहुत अच्छी बात बताई, यहाँ पर उन्होंने ये कहा कि राहुल गांधी इज अ मेंबर ऑफ अ पार्लियामेंट और वो संसद में और राज्यसभा में इस देश के कानून बनते हैं, तो अगर जो लोग कानून बनाते हैं वो लोग कानून तोड़ेंगे तो देश में समाज में इसका क्या मैसेज जाएगा. तो उन्होंने ये कहा प्रोसिक्यूशन के वकील ने कि हो सके उतनी सजा, जितनी मैक्सिमम सजा इसमें है वो मैक्सिमम सजा ही दी जाए और जो भी मैक्सिमम फाइन है वो भी उन्हें फाइन किया जाए और जो कंप्लेनेंट है उसे भी कंपनसेशन मिलना चाहिए. आज ही होने वाला है, दोनों पक्षों की दलीलें अभी खत्म हो गई है तो उसके बाद अभी कुछ ही देर में आई थिंक ऑनरेबल कट ऑप्शन आगे. हाँ, 2 साल की मैक्सिमम सजा का प्रावधान है. ऑप्शन अभी इफ दे वॉन्टेड टू गो फॉर अपील, अभी अपील के वक्त तक के उनसे जमानत ली जाएगी, फिर ऑनरेबल सेशंस कोर्ट में वो अपील फाइल करेंगे. अपील का एक चांस बनता है राहुल गांधी के पास, एक ऑप्शन है अभी उनके पास. जमानत में कितने लोगों को रखा है? एक ही, अभी वो तो अभी जब पेश हो गए तभी पता चलेगा. राहुल गांधी का भी सुना हुआ है. हो गया. તો ખાસ હજી જે સજાની જોગવાઈ કે દંડની જોગવાઈની વાત કરવામાં નથી આવી. આઈપીસીમાં 500 હેઠળ 2 વર્ષની સજા થઈ શકતી હોય છે, પરંતુ જે ફરિયાદી પક્ષના વકીલ છે તેમણે કોર્ટમાં એવી દલીલ કરી છે કે રાહુલ ગાંધી એક સાંસદ છે અને સંસદમાં જ બધા કાયદા બનતા હોય છે ત્યારે મેક્સિમમ સજા. અન્ય આગેવાનો, સામાજિક રીતે આગેવાનો અને ભાષા પર હંમેશા કંટ્રોલ સ્વયં નથી જાળવતા. એક વરિષ્ઠ આગેવાન તરીકે કોઈએ પણ
कोई पण समाज ने दुख न लागे अने ठेस न पहोंचे एना ध्यान खरेखर राखवू जोई अने हमेशा अवरनवर कोई ने कोई शब्दों बोली अने का तो समाज ने का तो देश ना नागरिकों ने ठेस पहोंचे एवं एमनू जे वर्तन छे स्वाभाविक छे के कोर्ट आवो चुकादो आवे ए अपेक्षित हतो अने आगळना दिवसोमां आमांथी पाठ भणे। राहुल गांधी दोषी जाहेर करवामां आव्या, थोड़ीक वारमां ज सजा अने दंड अंगेनी जोगवाई करवामां आवशे अने तेनी जाहेरात थशे। राहुल गांधीए 2019 जे टिप्पणी करी हती के तमाम मोदी अटकवाड़ा चोर होय छे, त्यारे खास आ टिप्पणी वडाप्रधान नरेन्द्र मोदीने टांकीने करवामां आवी हती तेवो भाजपा नेताओए आक्षेप कर्यो हतो अने तेज मुद्दे बदनक्षीनो दावो करवामां आव्यो छे। दावो करवामां आव्यो हतो चार वर्षमां 3 वखत तेओ सूरतनी आ कोर्टमां हाजरी आपी हती अने आजे कोर्टे चुकादो आपी दीधो छे। बंने वकीलोनी दलीलो पूर्ण थई गई छे, थोड़ी वारमां सजा अने दंडनी जे जोगवाई छे तेनी जे चुकादो आपवामां आवशे, परंतु आ आईपीसी 500 जे कलम छे तेमां तरत जामीन मळी जता होय छे। उपरांत राहुल गांधी हाईकोर्टमां पण जई शके छे। कोंग्रेसना अलग अलग नेता जे छे आजे चुकादो आव्यो छे तेने खास ए पण कही रह्या छे कि सत्यनी जीत थशे अने अमे आगळ कोर्टमां जईशुं, हजी अमारा पासे विकल्पो छे। અને ક્યાંક એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓ દ્વારા કે રાજનીતિ લઈને રાહુલ ગાંધીને આખરે જે છે એ દોષી જાહેર કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધીના વકીલે ઓછી સજા આપવામાં આવે તેવી માંગ કરી છે। ફરિયાદીના વકીલે રાહુલ ગાંધીને વધુમાં વધુ સજા આપવા માટે માંગ કરવામાં આવી છે કે તું દંડ ચૂકવવો પડશે, સાથે ફરિયાદી પક્ષ જે છે એ માનહાનિનો એટલે કે બદનક્ષીનો દાવો કર્યો છે તો કમ્પેન્સેશન જે છે તેની પણ માંગ કરી શકે છે તેમના વકીલ દ્વારા। 4 વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે ચુકાદો આપતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ એ ફરિયાદીના વકીલે જે વાત મૂકી હતી કે રાહુલ ગાંધી એક સંસદ સભ્ય છે, રાજ્યસભા અને લોકસભામાં જ કાયદા બનતા હોય છે, જેના કારણે જે કાયદો બનાવી રહ્યા છે જેને સમગ્ર કાયદાનું જ્ઞાન છે, તેઓ જો આ રીતે કાયદાને ઉલ્લંઘન કરશે, કાયદો તોડશે કે પછી અન્ય કોઈ અટક કે કોઈની અટક કે સરનેમ વિશે ટિપ્પણી કરશે તો પછી યોગ્ય ન કહી શકાય, જેના કારણે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, તેમને સજા પણ મળશે, પરંતુ તરત જ આઈપીસી 500 જે કલમ છે તેમાં તરત તમે જામીન માટે અરજી કરી શકો છો। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, હજી સુધી સજા કે દંડની કોઈ અંગે ચુકાદો નથી આપવામાં આવ્યો, અંદર કોર્ટ રૂમથી શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? જી બિલકુલ, વાત કરીએ તો સજાની વાત કરીએ તો 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને સૌપ્રથમ કોર્ટ તરફથી તેમને પૂછવામાં આવ્યું જે તમે આ ગુનો કર્યો છે તેમાં તમને ગિલ્ટી ફીલ થાય છે, ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ દેશ માટે લડતા આવ્યા છે, ભ્રષ્ટાચાર માટે લડતા આવ્યા છે અને આજ એની તેમની સજા જે સજા મળી રહી છે કારણ કે તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો સજાની 2 વર્ષની સજાની જોગવાઈ હોય ત્યારે તેમના જે બચાવ પક્ષના વકીલ છે તેમણે કહ્યું હતું કે આજે સજા સંભળાવવામાં આવી છે તે સજા 2 વર્ષથી સંભળાવવામાં આવી છે, એમાં આ જે સજા ઓછી કરવામાં આવે તેવી માંગ કરી છે। હાલ જે કોર્ટમાં જે કહેવાય કે જામીનના જે કાર્યવાહી છે તે ચાલી રહી છે, 7 વર્ષની નીચેની સજા હોય છે જે જી બિલકુલ મનીષ। વર્ષ 2019 કર્ણાટકના કામુલમાં જ્યારે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું તે સમયે રાહુલ ગાંધીએ મોદી અટક પર ટિપ્પણી કરી। 4 વર્ષ સુધી સુરત કોર્ટમાં કેસ ચાલ્યો, માનહાનિનો કેસ પ્રણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો જે ભાજપના ધારાસભ્ય છે સુરત પશ્ચિમના। રાહુલ ગાંધીને આજે સુરતની સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે। આઈપીસી 500 કલમની જોગવાઈ હેઠળ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વધુમાં વધુ 2 વર્ષની સજા હોય છે અને દંડની જોગવાઈ પણ કરવામાં આવે છે। જોકે રાહુલ ગાંધી દોષિત જાહેર કરી દીધા છે, પરંતુ તેમના વકીલ દ્વારા હજી પણ સજા ઓછી કરવાની માંગ કરવામાં આવી રહી છે। એ પૈકી એક ન્યાયતંત્ર છે, ન્યાયતંત્રમાં ચાલતા કેસ અને કેસના અનુસંધાને આપેલો નિર્ણય, એ નિર્ણયની કોઈ ટીકા ટિપ્પણ કરવી રાજકીય પુરુષ માટે સારું નથી। એટલે જે કંઈ નિર્ણય આવ્યો છે એ જજમેન્ટનો અભ્યાસ કરી અને પછી એના પર અપીલ કરવામાં આવશે અને ન્યાય કોર્ટ દ્વારા આપવામાં આવેલ જજમેન્ટ એને અમે કોઈ ટીકા ટિપ્પણ કરતા નથી।